સતત સગીરાઓને ભગાડી જવાની ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે, ત્યારે વધુ એક સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપી વિધર્મી પાલઘરથી ઝડપાયો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા લાલપુરમાં રહેતી 70 વર્ષની સગીરાને 8મીના સવારે 8 વાગે રાબેતા મુજબ એજીવન ઇન્ડસ્ટ્રીયલમાં પોતાની નોકરીએ ગઈ હતી. સાંજે 5 વાગે ઘરેના આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જેમાં તેમને ખબર પડી હતી કે 5 વર્ષ પહેલાં સગીરાની માતાનું મૃત્યુ થયું હતું. ત્યારે સગીરા પિતા સાથે એકલી જ રહેતી હતી અને રાજપુર ગામમાં રહેતા 48 વર્ષના અબ્દુલ અમિત હાસિમ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી, જે બાદ તેની રિક્ષામાં નોકરીએ જતી હતી, જેને લઈને આ બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ પાંગર્યો હતો. શહેરમાં સચિન પોલીસ થાને કે અંદર લાજપુર ગાંવ હૈ ઓર ઉસમે જો આરોપી અબ્દુલ હમીદ મઘી વો એક નાબાલિગ બચ્ચી કો ઉઠા કે લે ગયા થા ઓર ઉસકે વિરુદ્ધ મે અપહરણ પોક્સો ઓર એટ્રોસિટી એક્ટ કી તહત વો ક્રાઇમ રજિસ્ટર હુઆ થા ઓર ઉનકો ઢૂંઢને કે લિયે સચિન પોલીસ સ્ટેશન કી 3 ટીમ ઓર ક્રાઇમ બ્રાન્ચ કી 1 ટીમ મહારાષ્ટ્ર ઓર અજમેર ગઈ હુઈ થી. તો કલ આરોપી કો પકડા હૈ ઓર મહારાષ્ટ્ર કે પાલઘર જિલ્લે કે બોરડી ગાંવ સે ઉનકો પકડા હૈ ઓર જો બચ્ચી હૈ ઉનકો ભી આગે કી તપાસ હમ લોગ કર રહે હૈ. હ્યુમન રિસોર્સ ઓર ટેકનિકલ સર્વેલન્સ દોનો કે આધાર સે પકડા હુઆ હૈ. આ આધેડ 4 સંતાનોના પિતા છે, જેને આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ વિગત મળતા જ પરિવારે તાત્કાલિક સચિન પોલીસ મથકે જઈ આ યુવતીના ગુમ થયાની ફરિયાદો નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતા વિગત આવી હતી કે આ આધેડ વિધર્મી છે અને જેણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના લાજપુર ગામનો અબ્દુલ હમીદ મઘી નામનો આરોપી એક સગીરાને ભગાડીને લઈ ગયેલો હતો અને એ બાબતે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો હતો. તેને શોધી કાઢવા માટે સચિન પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને તપાસમાં હતા. તો આરોપીને તપાસ દરમિયાન એક ટીમ જે છે એ અજમેર ખાતે અને એક ટીમ મહારાષ્ટ્ર ખાતે મોકલેલી હતી. તો આરોપીને ગઈકાલ સાંજે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોરી ખાતેથી પકડી લીધેલ છે અને સગીરાને પણ શોધી અને આગળની તપાસ ચાલુ છે. તો પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, ત્યારે વિધર્મી આધેડે યુવતી ભગાડી જવાની ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રિક્ષા ચાલક તરુણીનું અપહરણ કરનાર વિધર્મી પાલઘરથી ઝડપાઈ ગયો છે.